ધોરણ નવ પ્રકરણ નવ ગતિનો ત્રીજો નિયમ વિદ્યાર્થી મિત્રો અત્યાર સુધી આપણે ગતિના પ્રથમ અને બીજા નિયમ વિશે વાત કરી હવે આપણે આ વીડિયોમાં ગતિના ત્રીજા નિયમ વિશે માહિતી મેળવીશું ગતિના પ્રથમ બે નિયમો આપણને જણાવે છે કે કેવી રીતે લગાડેલું બળ ગતિમાં ફેરફાર કરે છે તથા તે બળના માપનની પદ્ધતિ પણ દર્શાવે છે ગતિનો ત્રીજો નિયમ દર્શાવે છે કે જ્યારે એક વસ્તુ બીજી વસ્તુ પર બળ લગાડે છે ત્યારે બીજી વસ્તુ પણ તરત જ પહેલી વસ્તુ પર બળ લગાડે છે અને આ બંને બળ એક સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય છે આ બળ અલગ અલગ વસ્તુઓ પર લાગે છે તે કદાપી એક જ વસ્તુ પર લાગતા ન હોઈ શકે ફૂટબોલની રમતમાં ઘણીવાર આપણે ફૂટબોલ તરફ જોવામાં અને તેને વધારે બળથી કીક મારવાના પ્રયત્ન વખતે પ્રતિસ્પર્ધી ટીમના ખેલાડી સાથે અથડાઈ પડીએ છીએ આ ઘટનામાં બંને ખેલાડી ઇજાગ્રસ્ત થાય છે કારણ કે બંને એકબીજા પર બળ લગાડે છે બીજા શબ્દોમાં કહીએ તો એકલા અટુલા બળનું અસ્તિત્વ શક્ય નથી બળ હંમેશા જોડમાં હોય છે આ બંને પરસ્પર વિરોધી બળને ક્રિયાબળ અને પ્રતિક્રિયાબળ પણ કહેવામાં આવે છે તો વિદ્યાર્થી મિત્રો ત્રીજા નિયમ પ્રમાણે જ્યારે આપણે કોઈ વસ્તુ પર બળ લગાડીએ ત્યારે તે વસ્તુ આપણા પર પણ બળ લગાડે છે આ બંને બળ સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય છે મિત્રો જ્યારે તમે જમીન પર ચાલો છો ત્યારે તમારા પગ જમીન પર બળ લગાડે છે એ જ સમયે જમીન તમારા પગ પર પણ બળ લગાડશે આમ આ બંને બળ સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય છે એક બળને આપણે ક્રિયાબળ કહીશું અને બીજા બળને આપણે પ્રતિક્રિયા બળ કહીશું હવે તમને અહીં એક આકૃતિ આપવામાં આવી છે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એકબીજા સાથે જોડેલા બે બેલેન્સ સ્પ્રિંગનો વિચાર કરો અહીં બે સ્પ્રિંગ છે જેને એકબીજાની સાથે જોડેલી છે સ્પ્રિંગ છેડો દિવાલ જેવા આધાર સાથે જોડેલો છે જ્યારે સ્પ્રિંગ બેલેન્સ એના મુક્ત છેડા પાસે બળ લગાડવામાં આવે છે તો મિત્રો તમે જોઈ શકો કે સ્પ્રિંગ બેલેન્સનો નો સ્પ્રિંગ બેલેન્સ બીનો એક છેડો અહીં દ્રઢ દિવાલ સાથે જોડેલો છે અને સ્પ્રિંગ બેલેન્સ એના એક છેડા આગળ બળ લગાડવામાં આવે છે તમે જોઈ શકશો કે સ્પ્રિંગ બેલેન્સ તેના સ્કેલ પર એક સરખું રીડિંગ દર્શાવે છે એનો અર્થ એ થાય કે એ દ્વારા બી પર લાગતું બળ અને બી દ્વારા એ પર લાગતું બળ પરસ્પર સમાન મૂલ્યનું છે પરંતુ આ બળ વિરુદ્ધ દિશામાં હોય છે હવે એ દ્વારા બી પર જે બળ લાગે છે તેને ક્રિયાબળ કહીશું અને બી દ્વારા એ પર જે બળ લાગે છે તેને પ્રતિક્રિયાબળ કહેવામાં આવે છે એક ક્રિયાબળ અને બીજું પ્રતિક્રિયાબળ આમ ત્રીજો નિયમ વિચારીએ તો દરેક ક્રિયાબળ સામે સમાન મૂલ્યનું અને વિરુદ્ધ દિશામાં પ્રતિક્રિયાબળ લાગે છે તેમ છતાં અહીં એક બાબત ખૂબ જ મહત્વની છે કે ક્રિયાબળ અને પ્રતિક્રિયા બળ હંમેશા જુદી જુદી વસ્તુ પર લાગે છે તે એક સમાન વસ્તુ પર લાગતું નથી મિત્રો તમે જ્યારે જમીન પર ચાલો છો ત્યારે ક્રિયાબળ તમારો પગ જમીન પર લગાડે છે ક્રિયાબળ જમીન પર લાગશે અને પ્રતિક્રિયાબળ તમારા પગ પર પર લાગશે હવે ધારો કે તમે એક જગ્યાએ સ્થિર ઊભા છો અને રસ્તા ચાલવાનું શરૂ કરવાનો ઈરાદો કરો છો તો ગતિના બીજા નિયમ પ્રમાણે એના માટે એક બળની જરૂર પડશે જે તમારા શરીરમાં પ્રવેગ ઉત્પન્ન કરે આ કયું બળ છે શું તે સ્નાયુ બળ છે જે તમે રસ્તા પર લગાવો છો શું આ બળ આપણે એ જ દિશામાં લગાડીએ છીએ જે દિશામાં આપણે આગળ વધવું હોય ના તમે રસ્તા પર બળ પાછળની તરફ લગાવો છો રસ્તા વડે તે જ સમયે તમારા પગ પર એટલા જ મૂલ્યનું પરંતુ વિરુદ્ધ દિશામાં પ્રતિક્રિયા બળ લાગે છે જેથી તમે આગળ વધી શકો તો મિત્રો આ એ જ ઉદાહરણ છે જેના વિશે આપણે હમણાં વાત કરી અહીં મહત્વની બાબત એ છે કે ક્રિયા અને પ્રતિક્રિયા બળ એક સમાન મૂલ્યના હોવા છતાં દરેક વખતે સમાન પ્રવેગ ઉત્પન્ન કરશે નહીં કારણ કે બંને બળ જુદી જુદી વસ્તુ પર લાગે છે જેના દળ પણ જુદા જુદા હોઈ શકે મિત્રો આપણે સમીકરણ જોઈ ગયા એફ બરાબર એમ એ હવે જો દળ જુદા જુદા હોય તો પ્રવેગ પણ જુદો જુદો હશે ત્યારબાદ બંદૂકનું ઉદાહરણ લઈએ બંદૂક દ્વારા ગોળી છોડવાની ઘટનામાં બંદૂક દ્વારા ગોળી આગળની તરફ એક બળ લગાડવામાં આવે છે અને આ ગોળી પણ બંદૂક પર એટલા જ મૂલ્યનું વિરુદ્ધ દિશામાં બળ લગાડે છે જેના કારણે બંદૂક પાછળ ધકેલાય છે જે બંદૂકને રીકોઇલ કરવામાં પરિણમે છે બંદૂકનું દળ ગોળીના દળ કરતાં ઘણું વધારે છે તેથી બંદૂકનો પ્રવેગ ગોળીના પ્રવેગ કરતાં ઘણો ઓછો હશે એક ખલાસી દ્વારા બોટમાંથી આગળ તરફ કૂદવાની સ્થિતિ પણ ત્રીજા નિયમનું જ ઉદાહરણ છે જ્યારે ખલાસી બોટમાંથી આગળ કૂદે છે ત્યારે તે બોટ પર લાગતું પ્રતિક્રિયા બળ બોટને પાછળ ખસેડે છે તો મિત્રો તમે રોજિંદા જીવનમાં એવા ઘણા બધા ઉદાહરણો જોશો જે ન્યૂટનની ગતિના ત્રીજા નિયમ સાથે સંબંધિત છે